વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, મજામાં બધા? આગળના લેક્ચરમાં આપણે એક્શન વર્ડ્સ જે છે એમાં સાચા સ્પેલિંગ ફરતે વર્કઆઉટ કરવાનું જોયું હતું. હવે આજે આપણે એક્શન વર્ડ્સના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા લખો એ જોવાનું છે. તો એમાં ખાલી જગ્યામાં શું ધ્યાન રાખવાનું છે કે આઈ વી યુ ધે ખાલી જગ્યા ની આગળ કરતા તરીકે આઈ વી યુ અને તે, એટલે કે હું, અમે, તમે અને તેઓ બધા, આવું જ્યારે ખાલી જગ્યા આગળ હોય ત્યારે એનું ક્રિયાપદ રૂપ આર લખવાનું અને પછી એનું આઈએનજી વર્બ રૂપ લખવાનું છે. ફરીથી કરતા તરીકે આઈ વી યુ તે, હું, અમે, તમે અને તમે બધા, એવી રીતે હોય ત્યારે આ લખવાનું છે ક્રિયાપદ રૂપ અને એની સાથે આઈએનજી રૂપ લખવાનું. ત્યાર પછી હી, શી કે ઈટ હોય, આ હોય ત્યારે ઈટ લખવાનું છે અને પછી આઈએનજી રૂપ લખવાનું છે. એ સિવાય છોકરા છોકરીનું નામ હોય અથવા તો કોઈ જીવજંતુ પ્રાણી પક્ષી હોય, આ બધાની સાથે પણ ઈઝ લખીને પછી આ એન્જિનિયરો લખવાનું છે. આટલા નિયમ યાદ રાખીને આપણે ખાલી જગ્યા છે આગળ જોવાની છે. થોડી ખાલી જગ્યા જોઈએ પછી તમને ખબર પડી જશે. સૂચના એમાં આપી કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો જોઈએ. ફરીથી કે જ્યારે આઈ વી યુ ધે હોય ત્યારે આ લખીને એન્જિન રૂપ લખવાનું છે, હી શી ઈટ હોય ત્યારે ઈ લખીને એન્જિન રૂપ લખવાનું છે અને છોકરા છોકરી કે જીવજંતુ પ્રાણી પક્ષી કોઈ પણ હોય ત્યારે ઈ લખીને એન્જિન રૂપ લખવાનું છે. એ સિવાય બહુવચન એટલે કે બે નામ આપેલા હોય, ધારો કે તમને એમ કીધું હોય કે રાજ એન્ડ રવિ, ત્યારે પણ ઈ બહુવચન થઈ ગયું એટલા માટે આ લખીને આપણે એન્જિન રૂપ લખીશું. થોડી ખાલી જગ્યા જોઈએ. સૌથી પહેલા આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે હી ઇઝ રાઇટિંગ, સોરી, હી ખાલી જગ્યા રાઇટિંગ અ સોંગ, હી ખાલી જગ્યા અ સોંગ. આમાં આપણે કૌંસમાં આપેલું છે રાઇટ, રાઇટ આપેલું છે, આપણે એની સાથે જે રૂપ આવે એ લખવાનું છે. અહીંયા આપણે આઈ સાથે એમ આવશે અને પછી આઈ નું રૂપ આવશે, વી યુ ધે સાથે આર આવશે, રાઇટ રૂપ આઈ રૂપ લખે હી છે એટલા માટે ઈઝ આવશે, રાઇટ નું આઈ રૂપ રાઇટિંગ, બરોબર છે. હી ઇઝ રાઇટિંગ અ સોંગ. આપણે થોડી ખાલી જગ્યાએ જોઈએ, પહેલા લખી નાખી પછી એના આન્સર લખીશું એટલે તમને આઈડિયા આવી જશે. યુ ખાલી જગ્યા ઓન ધ ચેર, કૌંસમાં આપેલું છે સ્ટેન્ડ, એટલે કે સ્ટેન્ડ નું આઈ રૂપ ખાલી જગ્યામાં લખીશું. મીના ખાલી જગ્યા કૌંસમાં છે સ્લીપ, સ્લીપ નું આઈ જોયું.
ની જગ્યા એમાં આવશે સ્કીપ. જોઈએ હવે આન્સર લખીએ આપણે એના. સૌથી પહેલા છે યુ, યુ છે તો યુ સાથે શું આવશે? આર. અને સ્ટેન્ડ નું આઈજી રૂપ આવશે સ્ટેન્ડિંગ. એટલે યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. ત્યાર પછી છે મીના, મીના એ છોકરીનું નામ છે. એટલે મેં તમને કીધું કે છોકરા છોકરીનું નામ કે પ્રાણી પશુ કઈ પણ હોય ત્યારે ઈઝ આવશે. તો મીના ઈઝ. અને વોક નું આઈજી રૂપ વોકિંગ. તો કેટ, કેટ એટલે છે પ્રાણી. તો કેટ છે તો એના માટે પણ આવશે ઇઝ. સ્લીપ નું આઈજી રૂપ સ્લીપિંગ. હર્ષા છોકરીનું નામ છે એટલા માટે આવશે ઇઝ. અને સ્કીપ નું આઈજી રૂપ સ્કીપિંગ. જોઈ લેશે બધા એકવાર. હી ઇઝ રાઇટિંગ અ સોંગ. You are standing on the chair. Meena is walking. Kapke is sleeping. Harsha is skipping. ફેરે સે બધા પછી આપણે આગળ જોઈશું. I am drinking milk.
Mona is dancing. You are eating an apple. Dev is kicking the ball. She is coming to school.
18 નંબર આઈ ખાલી જગ્યા એમાં આવશે રન નું 19 નંબર નીતા ખાલી જગ્યા લાભ નું 21 ખાલી જગ્યા અબો એમાં આપણે લખવાનું છે રીડ નું રૂ જોઈએ હવે સૌથી પહેલા છે મનોજ મનોજ એની સાથે લખવાનું છે સ્વિમ નું મનોજ છે એક છોકરો છે એટલા માટે એનું ક્રિયાપદ હશે ઈ મનોજ ઈ સ્વિમ નું સ્વિમિંગ એમ જેવડે જશે એટલે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી આઈ આઈ છે એની સાથે ક્રિયાપદ હશે એમ આઈ એમ ગોનું રૂપ ગોઈંગ ગોઈંગ હોમ આઈ એમ ગોઈંગ હોમ હી હી છે છોકરો છે એટલા માટે ક્રિયાપદ હશે હી હી ઇઝ ક્લોઝ નું આવશે ક્લોઝિંગ ક્લોઝિંગ ધ ડોર નિયમ પ્રમાણે ક્લોઝમાં ઈની પીછાશે અને આઈ એન જી લાગી છે આઈ સાથે રન આઈ છે એટલા માટે એમ અને રન નું આવશે રનિંગ આઈ એમ રનિંગ નીતા નીતા છે છોકરી છે એટલા માટે આવશે ઇઝ નીતા ઇઝ લાફિંગ કેતન ખાલી જગ્યા ફો રીડ છે એની સાથે લખવાનું છે કેતન છે છોકરો છે એટલા માટે આવશે કેતન ઇઝ રીડિંગ અ બુક જોઈ લઈએ ફરીથી મનોજ ઇઝ સ્વિમિંગ આઈ એમ ગોઈંગ હોમ હી ઇઝ ક્લોઝિંગ ધ ડોર આઈ એમ રનિંગ નીતા ઇઝ લાફિંગ અને કેતન ઇઝ રીડિંગ અ બુક જોઈ લેશે બધા એકવાર જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કર્તા પ્રમાણે એમિઝાનું રૂપ સાથે આઈએનજી ના રૂપો વાળી ખાલી જગ્યા જોઈ છે આ હું તમને ફોટો પાડીને મોકલીશ એટલે તમારે લોકોએ અંગ્રેજીની નોટમાં લખી નાખવાનું છે અને તમારે વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે ઘરકામની નોટમાં પણ 3 વાર લખવાનું છે જેથી તમને કર્તા સાથે ક્યુ ક્રિયાપદ આવે એમ ઇઝ આર માંથી અને આઈએનજી નું રૂપ કઈ રીતે લખાય છે એ પણ તમને આવડી જાય.